શું તમે ક્લાસરૂમમાં પ્રશ્ન પૂછતા મૂંઝાઓ છો? તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું. અને આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 11માં અર્થશાસ્ત્ર વિષયમાં પાંચમું પ્રકરણ આવક અને ખર્ચના ખ્યાલો. અને આજે આપણે સમજવાના છીએ સમયગાળાની દ્રષ્ટિએ બે મુદ્દા, અને એ છે ટૂંકો ગાળો એટલે કે શોર્ટ રન, અને બીજું છે લાંબો ગાળો એટલે કે લોંગ રન. હવે બંને શું સમજાવે છે આપણને, અને બંનેમાં જે તફાવત છે શેના આધારે આપણે માપીએ છીએ? તો ખાસ સૌ પ્રથમ સમજી લઈએ કે કોઈ પણ ધંધાની અંદર ઉત્પાદનના જેટલા સાધનો છે એ સાધનોમાંથી અમુક સાધન એવા હોય કે જે ખૂબ જ વિશાળ પ્રમાણમાં એવા હોય કે જેમાં સરળતાથી ફેરફાર ન કરી શકાય, અને ઘણા બધા સાધન એવા હોય કે જેમાં ઝડપથી ફેરફાર કરી શકાય. તો ઉત્પાદનના સાધનો કયા સાધનને કેટલા સમયમાં આપણે ફેરફાર કરી શકીએ, એમાં સુધારો વધારો કરી શકીએ અથવા તો ઘટાડો વધારો કરી શકીએ, એના જ આધારે આ બે સમયગાળા પાડવામાં આવે છે. અને સમયગાળા પાડવાનું કારણ એ છે કે સમયગાળાના આધારે જ આપણે ખર્ચને સરળતાથી સમજી શકીએ. જો બે સમયગાળાને અલગ આપણે રાખીએ તો આ પ્રત્યેક સમયગાળામાં ખર્ચ કેટલો થાય છે એની ગણતરી આપણે ફટાફટ કરી શકીએ છીએ. તો સૌ પ્રથમ સમજીએ છીએ ટૂંકો ગાળો એટલે કે શોર્ટ રન કોને કહેવાય. તો બહુ સાદો અર્થ એવો નીકળે કે ટૂંકો ગાળો એટલે એવો સમયગાળો કે જેની અંદર પેઢીના કદમાં ફેરફાર કરી શકાય નહીં. તો પેઢી જેટલું ઉત્પાદન કરે છે ઉત્પાદનમાં ફેરફાર થાય, પણ પેઢીનું જે કદ છે એ પેઢીમાં માની લો કે 10 યંત્રો હોય તો 10ના 10 જ યંત્રો રહે, પેઢીની એક બ્રાન્ચ હોય તો એક જ બ્રાન્ચ રહે, પેઢીનું એક હેડક્વાર્ટર હોય તો એક જ રહે, પેઢી છે એ એક દેશની અંદર વેચાણ કરતી હોય તો એક જ દેશની અંદર વેચાણ કરે, તો અહીંયા કોઈ મોટા પ્રમાણમાં ફેરફાર થાય નહીં. એટલે પેઢીનું જે કદ છે એ કંઈ મોટું અથવા તો નાનું થઈ શકે નહીં, એટલે એટલો ટૂંકો સમય છે. તો એ સમયગાળાને ટૂંકો સમયગાળો કહેવાય કે જેની અંદર પેઢીના કદમાં ફેરફાર કરી શકાય નહીં. હવે આ સમયગાળાની અંદર આપણને બે પ્રકારના સાધનો જોવા મળે, એક તો સ્થિર સાધન અને બીજા છે અસ્થિર સાધન. હવે સ્થિર સાધન એટલે કયા? તો આ નામાના મૂળ તત્વોમાં પણ તમે ભણી ચૂક્યા છો કે સ્થિર મિલકતો આવે છે. તો સ્થિર મિલકતો અથવા તો સ્થિર સાધનો કયા છે? તો કે પ્લાન્ટ, યંત્રો, કારખાનાનું મકાન, આવા ઘણા બધા લઈ શકાય. તો આવા જે સ્થિર સાધનો છે એ સ્થિર સાધનોમાં ટૂંકા ગાળામાં ફેરફાર કરી શકાય નહીં. ટૂંકા ગાળામાં આ બધા સાધનો એમનામ જ રહે. દાખલા તરીકે કંપની પાસે કે ધંધા પાસે 5 યંત્રો હોય તો ટૂંકા સમયગાળાની અંદર 5ના 5 જ યંત્રો રહે, ન વેચી શકે કે ન નવું ખરીદી શકાય એટલા ઓછા સમયગાળામાં. એટલે અહીંયા પ્લાન્ટ, યંત્રો, કારખાનાનું મકાન, આ બધા જે સ્થિર સાધનો છે એ સ્થિર સાધનોમાં ટૂંકા ગાળામાં ફેરફાર શક્ય બને નહીં. એની સાથે સાથે અસ્થિર સાધનો પણ ઘણા બધા ધંધામાં હોય. દાખલા તરીકે કાચો માલ છે, વીજળી છે, શ્રમિકો છે. હવે આ બધા અસ્થિર સાધનો ટૂંકા ગાળામાં ફેરવી શકાય એટલે એમાં ફેરફાર કરી શકાય. એટલે ઇન શોર્ટ, સમયનો ટૂંકો ગાળો એટલે એવો સમયગાળો કે જેમાં સ્થિર સાધનમાં ફેરફાર કરી શકાય નહીં, માત્ર અસ્થિર સાધનોમાં ફેરફાર કરી શકાય. તો અહીંયા ઘણાને પ્રશ્ન થાય કે હું લેવા ફેરફાર કરવાનો, ફેરફાર કરવાનું કારણ શું? તો ફેરફાર કરવાનું કારણ એટલા માટે કે આપણે ઉત્પાદનમાં ફેરફાર કરવો હોય, એટલે ઉત્પાદન વધારવું છે, ઘટાડવું છે, શું કરવું છે. તો એ જ્યારે આપણે કામ એનો અમલ કરીએ છીએ તો અમલ કરવા માટે કયું આપણને ઉપયોગી બને? માત્ર અસ્થિર સાધન ટૂંકા ગાળામાં, કારણ કે અસ્થિર સાધનોમાં જ ફેરફાર કરી શકીએ. દાખલા તરીકે ટૂંકા ગાળામાં તમારું ઉત્પાદન વધારવું છે તો તમે શું કરી શકો? તો કે શ્રમિકોની સંખ્યા વધારી શકો, કાચો માલ છે વધારે ખરીદી શકો, આવું કરી શકો. બરાબર, નવું યંત્ર લાવી શકાય નહીં ટૂંકા ગાળામાં, એ પોસિબલ નથી. એટલે ફરીવાર સમજીએ, ટૂંકા ગાળામાં સ્થિર સાધનમાં ફેરફાર થાય નહીં, માત્ર અસ્થિર સાધનો જે કાચો માલ, વીજળી, શ્રમિકો છે એમાં થઈ શકે. તો એટલો નાનો સમયગાળો છે અને માટે જ એને ટૂંકો ગાળો કહેવાય. હવે એનું બિલકુલ ઓપોઝિટ અને એ છે લાંબો સમયગાળો એટલે કે લોંગ રન. તો લાંબો સમયગાળો એટલે એવો સમયગાળો કે જે સમયગાળા દરમિયાન પેઢીના કદમાં ફેરફાર કરી શકાય છે, પેઢીનું કદ નાનું મોટું કરી શકાય. માની લો કે પેઢીની એક ઓફિસ હોય તો તમે બે ખોલી શકો, એક દેશની અંદર વેચાણ કરતા હોય તો બીજા દેશમાં વેચાણ શરૂ કરી શકો, એક વસ્તુનું ઉત્પાદન કરતા હોય તો નવી વસ્તુનું ઉત્પાદન શરૂ કરી શકો, એક કંપનીનો પ્રોડક્શન પ્લાન્ટ હોય તો બીજો નવો શરૂ કરી શકો. એટલે આવા જે મોટા પાયાના ફેરફારો છે એ તમામ ફેરફારો લાંબા ગાળામાં શક્ય બને. અને લાંબા ગાળાની બીજી ખાસિયત છે કે લાંબા ગાળે બધા જ ઉત્પાદનના સાધનોમાં ફેરફાર કરી શકાય.
એટલે ઉત્પાદનના જે સ્થિર સાધનો છે ને અસ્થિર સાધનો છે બધામાં ફેરફાર કરી શકાય. એટલે એમય કહી શકાય કે લાંબા ગાળે એક સાધન સ્થિર રહે ને એ બધામાં ફેરફાર કરી શકાય. તમે નવી જમીન લઈ શકો, નવા પ્લાન્ટ, યંત્રો, કાચો માલ, શ્રમિકો, વીજળી, એટ ટુ ઝેડ જેટલા ઉત્પાદનના સાધનો છે એ બધામાં ફેરફાર કરી શકાય છે, અને એટલા જ માટે એને લાંબો ગાળો કહેવાય છે. એટલે જ્યારે તમારે લાંબા ગાળામાં ઉત્પાદનમાં ફેરફાર કરવો છે, કંઈ નિર્ણય લેવો છે, તો એ લેવા માટે તમે છે ઉત્પાદનના બધે બધા સાધનોમાં ફેરફાર કરી શકો છો. તો મેઇન આ ડિફરન્સ છે. તો ખાસ અહીંયા લાંબો ગાળો અને ટૂંકો ગાળો એટલા માટે આપણે સમજવાનો છે કે જ્યારે પણ આપણે ધંધામાં ખર્ચની વાત કરવાના છીએ ત્યારે ખર્ચ આ બંને સાધનો સાથે સંકળાયેલા છે. એટલે જેટલા ખર્ચાઓ સ્થિર સાધનોમાંથી થાય છે મોટાભાગે એને સ્થિર ખર્ચ તરીકે ઓળખીએ છીએ, અસ્થિર સાધનો સાથે જોડાયેલા ખર્ચાને અસ્થિર ખર્ચ તરીકે પણ ઓળખીએ છીએ. તો સ્થિર ખર્ચ કોને કહેવાય, અસ્થિર ખર્ચ કોને કહેવાય, તેની સમજૂતી આપણે નેક્સ્ટ વિડીયોમાં ખાસ જાણવાના છીએ અને જોવાના છીએ. ઉપરાંત આ ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના આધારે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ કેવી રીતે થાય છે તેની પણ સમજૂતી આપણે નેક્સ્ટ વિડીયોમાં મેળવવાના છીએ. તો મિત્રો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.